નર્મદા જિલ્લામાં કોરોના બહાર પૂલ બહારમાં ટીમરુ પાનની સિઝન ખીલી ઉઠી. એપ્રિલ મે માસની સિઝનમાં આદિવાસીઓ એટલું સારું કમાઈ લે છે કે ટીમરુ પાનની આવકમાંથી આદિવાસીઓએ ઘરના આખા લગ્નનો ખર્ચ ઉકેલી નાખે છે. આમ ટીમરુ પાન આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારીનું સાધન બન્યા છે. આ અંગે રાજપીપરા વન વિકાસ નિગમના સબ ડિવિઝનલ મેનેજર મુકુંદાબેન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદા જિલ્લાના 7 યુનિટમાં 73 જેટલા ફરો સેન્ટર પર ટીમરુના પાનનું એકત્રીકરણ ચાલી રહ્યું છે, જેમાં અભયારણ્ય વિસ્તારના 6 કેન્દ્રો ડુંખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, જરવાણી જેમાં 43 જેટલા ફર સેન્ટરો આવેલા છે. આ કેન્દ્રોમાં પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદી કરી ખાનગી વેપારીઓને આપી દેતા હતા. ચાલુ સિઝનમાં અંદાજે 90 લાખની આદિવાસીઓએ ચાલુ સિઝનમાં રોજગારી મેળવી છે. અહીં નર્મદાના અસંખ્ય કુટુંબોને એપ્રિલ મેમાં રોજગારી મળી છે, જ્યારે અન્ય 7 કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડિયાપાડા, રાજપીપરા, આમલેથા અને ગોરાના જંગલમાં વેપારીઓ અને હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચી દેવામાં આવ્યો છે, જેમાં ચાલુ સિઝનમાં 700થી વધુ કુટુંબોને રોજગારી મળી છે. તેનાથી આદિવાસીઓને સારી આવક થઈ છે. જ્યારે ડીઆર ભટ્ટ, આસિસ્ટ સુપરવાઇઝર, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપરાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે, જેમાં એપ્રિલ મે માસમાં ટીમરુના પાનની સિઝન ગણાય છે. હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરુના પાન તોડીને ઘરે લાવે છે. પછી આખો પરિવાર આખો દિવસ ભેગા થઈને આદિવાસી પરિવાર 50-50 પાનની જોડી બનાવે છે. સાંજે ટીમરુના પાન પોટલા માથે મૂકીને તે નિયત કરેલા ફર સેન્ટર પર વેચવા પહોંચી જાય છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ચાલુ સાલે 100 સ્ટાન્ડર્ડ પૂરાના 130 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. આજે તેમને સારો ભાવ મળી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખની આખી સિઝનમાં રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાખે છે, ઉપરાંત ઘર ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાખે છે. રોકડા નાના સ્તર પર જ ચૂકવી દેતા હોવાથી આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. એમાં એપ્રિલ મે માસમાં અંદાજે 90 લાખનું ચૂકવણું રાજપીપરા વન વિકાસ નિગમ અને આદિવાસીઓએ પાસેથી ટીમરુના પાન ખરીદીને રોકડા નાના સ્તર પર જ ચૂકવતા હોવાનું મેનેજર મુકુંદાબેન વાઘેલા જણાવ્યું હતું. મુકુંદાબેનના જણાવ્યા અનુસાર નર્મદાના ટીમરુ પાન સારી ગુણવત્તાવાળા અને મોટા પાન હોવાથી નર્મદાના ટીમરુના પાનની ભારે માંગ રહે છે. આજે પણ ટીમરુના પાનમાંથી ધમધમતો બીડી ઉદ્યોગ કરોડોનું ટર્નઓવર કરી રહ્યો છે, તેમજ નિગમ તરફથી હરાજીમાં ઉપજેલ રકમમાંથી ખર્ચ બાદ કરી જે કંઈ નાણાં બચે તે પાન લાવનાર આદિવાસી સંચયકારના ખાતામાં ડાયરેક્ટ RTGSથી જમા કરવામાં આવે છે. દીપક જગતાપ, JSTV, રાજપીપરા. નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો ગણાય છે અને જેમાં ટીમરુ પાનની ફૂલબહાર સિઝન ચાલી રહી છે. હાલમાં નર્મદા જિલ્લામાં રહેલા જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓને એપ્રિલ મે માસ દરમિયાન ટીમરુ પાનના એકત્રીકરણમાં સારી એવી સંચયકાર કરીને કમાણી થઈ શકે તેમ છે અને તેઓનો રોજગાર એમાંથી પૂરો થઈ રહે છે તેમ છે. નર્મદા નિગમ વિકાસ વન વિકાસ નિગમ દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે 6 એકમ જેમાં અભયારણ્ય આવેલા છે અને બાકીના 7 એકમોમાંથી વિવિધ ફળ પરથી ટીમરુ પાનના એકત્રીકરણ કરવામાં આવે છે, જેમાં 800થી 850 જેવા પરિવારોને સારી એવી રોજીરોટી મળી રહી છે અને અંદાજિત 90 લાખ જેટલા રૂપિયા તેમને ચૂકવવામાં આ વર્ષે આવશે એવી આશંકા છે અને જે રૂપિયા રોકડા જે તે સ્થળ પર જ ચૂકવવામાં આવી રહ્યા છે. મુકુંદા વાઘેલા, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ, સબ ડિવિઝનલ મેનેજર.